F five B eight प्रथम वर्ष आर्ट्स में मुख्य समाजशास्त्र साथ अभ्यासकर्ता विद्यार्थी रोमन है इन्हना मुख्य पेपर ए अने बी मतलब के समाजशास्त्र जिनमें मुख्य विषय राखेलो छे एमां इन्हना मुख्य पेपर तरीके समाजशास्त्र पेपर ए अने पेपर बी एमां आपणे अहींया पेपर एक ना यूनिट एक नी बाबतोनी चर्चा करवानी छे पेपर एक छे એનો યુનિટ નંબર 1 સમાજશાસ્ત્રનો અર્થ સ્વરૂપ કાર્યક્ષેત્ર અને એનું મહત્વ એ બાબતે આપણે થોડી ચર્ચા કરવાની છે યુનિટ ખાસ કરીને આ વર્ષ કોવિડ 19 ના ધ્યાને રાખી અને આપણે 3 યુનિટનો અભ્યાસ કરીશું એમાં એક યુનિટ છે સમાજશાસ્ત્રનો અર્થ સ્વરૂપ કાર્યક્ષેત્ર એ યુનિટમાં સૌથી પ્રથમ આપણે યુનિટના પરિચયની ચર્ચા કરીશું તો સમાજશાસ્ત્ર એટલે શું તો સમાજશાસ્ત્ર એટલે શું કહેવાય છે તો આપણે જોઈએ છે કે આપણે અભ્યાસ કર્યો છે સામાજિક વિજ્ઞાન મતલબ કે અન્ય જે વિજ્ઞાનો છે દાખલા તરીકે ભૌતિક વિજ્ઞાન જીવ વિજ્ઞાન ભૂવિજ્ઞાન આવા અલગ અલગ જે વિજ્ઞાનો છે એ એવા જ વિજ્ઞાનોમાંનું એક વિજ્ઞાન એટલે કે સામાજિક વિજ્ઞાન જેને આપણે ઉચ્ચ અભ્યાસમાં કોલેજ કક્ષાએ આપણે એને સમાજશાસ્ત્રમાં માનીએ સમાજશાસ્ત્રનો પરિચય આપતા અહીંયા કીધું છે કે દરેક વિજ્ઞાન એ જીવ વિજ્ઞાન ભૂવિજ્ઞાન હોય કે અન્ય કોઈ પણ વિજ્ઞાન હોય એ દરેક વિજ્ઞાન છે એ વિજ્ઞાનને પોતાનો અલગ અલગ વિષય વસ્તુ હોય છે મતલબ કે અભ્યાસ કરવા માટેની જે બાબતો છે એ દરેક વિજ્ઞાનની અલગ અલગ છે એમ સમાજશાસ્ત્ર છે એમને પણ એમનું એક અલગ વિષયવસ્તુ હોય છે વિષયવસ્તુ એ શબ્દનો પર્યાય તરીકે મતલબ કે એમનો અભ્યાસની બાબતો છે એ બાબતોને ધ્યાને રાખી અને એના કેટલાક સમાનાર્થી શબ્દોનો ઉપયોગ કરેલો છે કેવા તો કે વિષય ક્ષેત્ર વિષય સામગ્રી અભ્યાસ ક્ષેત્ર કાર્યક્ષેત્ર આવા જુદા જુદા નામ છે એ વિષયવસ્તુના આપવામાં આવે છે જ્યાં કીધું છે કે દરેક વિજ્ઞાન છે એ કોઈ ને કોઈ ઘટનાઓનો અભ્યાસ કરે વૈજ્ઞાનિક બાબતોને લગતો અભ્યાસ કરે છે જ્યારે સમાજશાસ્ત્ર છે એ સામાજિક બાબતો સમાજમાં ઘટતી જે જુદી જુદી ઘટનાઓ છે એ ઘટનાઓનો અભ્યાસ છે એ સમાજશાસ્ત્ર પરિસ્થિતિ અને પરિણામનો અભ્યાસ કરે છે કેવી બાબતો માનવ સમાજશાસ્ત્ર માનવ આંતરક્રિયા એટલે શું તો કે જે માનવ સમુદાય છે જે એ માનવ સમુદાયમાં વ્યક્તિઓ વચ્ચેની ક્રિયાઓ વ્યક્તિઓ વચ્ચેનું એકબીજાની આદાન પ્રદાનની પ્રક્રિયાઓ એકબીજાની વાતચીતની બાબતો અથવા એકબીજાની વચ્ચેની બનતા જે બનાવો છે એ બનાવો ચર્ચા કરે છે તો કે સમાજશાસ્ત્ર માનવ આંતરક્રિયા અને આંતરસંબંધ આપણા આંતરસંબંધ એટલે કે વ્યક્તિ અન્ય વ્યક્તિઓ સાથેનો સંબંધ વ્યક્તિઓનો અન્ય જ્ઞાતિઓ સાથેનો સંબંધ વ્યક્તિઓનો અન્ય જૂથ સાથેનો સંબંધ આવો સમાજશાસ્ત્ર આંતરક્રિયાઓ આંતરસંબંધો અને તેની પરિસ્થિતિ અને પરિણામનો અભ્યાસ કરે છે મતલબ કે જે આંતરસંબંધો છે એ સંબંધોની અલગ અલગ જગ્યાએ પરિસ્થિતિ છે આપણે જોઈએ છીએ કે દાખલા તરીકે ભારત એક અખંડ દેશ છે અને ભારત એક અખંડ દેશમાં અલગ અલગ રાજ્યો અલગ અલગ વિસ્તારો આવેલા છે અને એમાં અલગ અલગ જૂથ જ્ઞાતિ સમુદાય અને ધર્મના લોકો વસવાટ કરે છે તો આ દરેક ધર્મના લોકો છે એના અલગ અલગ વિભાગમાં અલગ અલગ વિસ્તારોમાં અન્ય જૂથ સાથેના સંબંધો કેવા છે તો એ આંતર સંબંધો તેની પરિસ્થિતિ અને એના પરિણામો શું આવે છે એ દરેક બાબતોનો અભ્યાસ કરતું શાસ્ત્ર જેને આપણે સમાજશાસ્ત્ર તરીકે ઓળખી શકીએ એટલે એની વ્યાખ્યામાં આવે છે કે સમાજશાસ્ત્ર છે એ માનવ આંતરક્રિયાઓ અને આંતર સંબંધોની અને તેની પરિસ્થિતિ અને પરિણામોનો અભ્યાસ કરે છે તો આ બાબત હતી સમાજશાસ્ત્રની વ્યાખ્યા એ પછી મેં આગળની બાબત છે કે ભાઈ સમાજશાસ્ત્ર છે
તો સમાજશાસ્ત્રનું કાર્યક્ષેત્રમાં કઈ બાબતોનો સમાવેશ થાય છે તો અહીંયા આપણે એના કાર્યક્ષેત્રની ચર્ચાઓ કરીએ છીએ. કાર્યક્ષેત્ર એ આપણે જોઈએ છે કે અલગ અલગ એમના મુદ્દા આપેલા છે, ટોપિક આપેલા છે, તો અહીંયા આપણે વાત કરવાની છે સમાજશાસ્ત્રમાં કેવી કેવી બાબતોનો અભ્યાસ કરવાનો છે. સમાજશાસ્ત્ર કઈ કઈ બાબતોનો અભ્યાસ કરે છે? માનવ સમુદાયનો અભ્યાસ કરે છે, માનવ સમાજનો અભ્યાસ કરે છે, તો એમાં કેવી કેવી બાબતોનો અભ્યાસ કરે છે તો એ બાબતોને થોડીક આપણે ચર્ચાનો વિષય છે. તો લઈએ તો સમાજશાસ્ત્રનું કાર્યક્ષેત્ર એનો પહેલી બાબત છે સામાજિક સંબંધ. અહીંયા શું કીધું કે સામાજિક સંબંધ, તો સમાજશાસ્ત્ર છે એ સામાજિક સંબંધોનો અભ્યાસ કરે છે. વાસ્તવમાં સમાજ કે સામાજિક જીવન વ્યક્તિ વ્યક્તિ અને વ્યક્તિ જૂથ વચ્ચેના ધાર્મિક, કૌટુંબિક, આર્થિક, રાજકીય તેમજ વિભિન્ન સ્વરૂપના સામાજિક સંબંધોનો બનેલો છે. સમાજ કેવો છે? તો કે સમાજ અલગ અલગ ધર્મ, અલગ અલગ સમુદાય, અલગ અલગ લોકો, અલગ અલગ જ્ઞાતિઓ, આ બધા જ ધાર્મિક, કૌટુંબિક, રાજકીય આમ જુદી જુદી પરિસ્થિતિઓ છે અથવા જુદી જુદી બાબતો છે એ બાબતોને સાથે મળી અને સમાજની રચના થાય છે અથવા સમાજનું બને, સમાજ બને છે. સામાજિક સંબંધોનો અભ્યાસ અન્ય કોઈ વિજ્ઞાન નથી. આપણે આજે હમણાં ચર્ચાઓ કરી કે ભાઈ સમાજશાસ્ત્ર છે એ કેવી બાબતો, તો સામાજિક બાબતોનો અભ્યાસ કરે છે. આપણે વાત કરી કે ભાઈ વિજ્ઞાન છે તો એ વૈજ્ઞાનિક બાબતોનો અભ્યાસ કરે છે, વૈજ્ઞાનિક સંશોધનો કરે છે. તો સમાજશાસ્ત્ર છે અથવા માનવ સંબંધો સમુદાય છે તો માનવ સમુદાયનો અભ્યાસ કરવામાં જો કોઈ પણ શાસ્ત્ર હોય અથવા માનવ સંબંધોનો અભ્યાસ કરવામાં જો કોઈ પણ શાસ્ત્ર મહત્વનું હોય તો એ શાસ્ત્ર છે એ સમાજશાસ્ત્ર છે. અહીંયા કીધું છે કે સમાજશાસ્ત્ર માટે સામાજિક સંબંધો પ્રાથમિક, કેન્દ્રવર્તી અને પાયનો વિષય વસ્તુ છે. શું છે? સમાજશાસ્ત્ર માટે સામાજિક સંબંધો, સમાજના લોકો વચ્ચેના જે સંબંધો છે એ સંબંધો કેવા છે? તો કે પ્રાથમિક, કેન્દ્રવર્તી અને પાયાનો વિષય વસ્તુ. સમાજશાસ્ત્રમાં સામાજિક સંબંધો છે એ સંબંધો સમાજશાસ્ત્રના મહત્વના બાબતો, સમાજશાસ્ત્રના અભ્યાસ માટે એક મહત્વની બાબત છે. આવા વિવિધ સામાજિક સંબંધોની રચનાની આસપાસ માનવી અને સામાજિકતા, સોરી સમાજશાસ્ત્રનું અભ્યાસક્ષેત્ર વિસ્તરેલું છે. માનવી એક સામાજિક પ્રાણી છે અને માનવીની સામાજિકતાના આવિષ્કાર રૂપે સામાજિક સંબંધો સમાજશાસ્ત્રની મહત્વની અભ્યાસ સામગ્રી બને છે. એમ કીધું કે માનવ સમુદાય જે લોક સમુદાય છે, જે માનવ સમુદાય છે એ માનવ સમુદાય વચ્ચે બનતી બનાવો, ઘટનાઓ અથવા અન્ય કોઈ પણ બાબતો છે એ બાબતો સમાજશાસ્ત્રની અભ્યાસ સામગ્રી છે. તો કે સામાજિક સંબંધો છે એ સંબંધોનો અભ્યાસ કરતું વિજ્ઞાન છે, એ વિજ્ઞાનને સમાજશાસ્ત્ર તરીકે ઓળખવામાં આવ્યું છે. એ પછીની આગળની બાબતો છે સામાજિક જૂથો અને સંસ્થાઓ. બીજી બાબત છે સામાજિક જૂથો અને સંસ્થાઓ. તો અહીંયા શું વાત કરી છે કે સામાજિક જૂથો એટલે શું? અહીંયા કીધું કે સામાજિક સંબંધોનો એકમ માનવીની સામાજિક ક્રિયા છે. આથી સામાજિક સંબંધોને સમજવા માટે સામાજિક ક્રિયાઓનો અભ્યાસ કરવો જરૂરી છે. માનવીની સામાજિક ક્રિયાનો મૂળભૂત તત્વો ક્યાં છે તથા તે સમાજ વ્યવસ્થા સાથે કેવી રીતે સંકળાયેલા છે તેનો સમાજશાસ્ત્ર અભ્યાસ કરે છે. અહીંયા કીધું કે માનવીની સામાજિક સંબંધોનો એકમ માનવીની સામાજિક ક્રિયા છે. સામાજિક સંબંધોની બાબત તો અહીંયા કીધું કે વ્યક્તિ વ્યક્તિ વચ્ચેના જે સંબંધો છે એ સંબંધોનો અભ્યાસ કરવા માટે સમાજશાસ્ત્ર મહત્વની બાબત છે. આથી સામાજિક સંબંધોને સમજવા માટે સામાજિક ક્રિયાનો અભ્યાસ કરવો જરૂરી છે. અને આ રીતના સામાજિક સંબંધોને સમજવા માટે, મતલબ કે વ્યક્તિઓ વ્યક્તિઓ વચ્ચેના જે સંબંધો છે એ સંબંધોને સમજવા માટે વ્યક્તિએ સામાજિક સંબંધો અથવા સામાજિક ક્રિયાઓનો અભ્યાસ કરવો જરૂરી છે. એ કીધું છે કે માનવી બીજા માનવીના સંપર્કમાં રહીને ક્રિયા કરે છે. આવી પારસ્પરિક ક્રિયાને સામાજિક આંતરક્રિયા કહેવામાં આવે છે. આપણે જોઈએ કે આપણે સવારથી લઈને સાંજ સુધી આપણા પરિવારના સભ્યો, આપણા મિત્રો સર્કલ અથવા અન્ય કેટલાક જાણ્યા અજાણ્યા લોકોને આપણે મળતા હોય છે. અહીંયા શું કીધું કે માનવી બીજા માનવીના સંપર્કમાં રહીને ક્રિયા કરે છે. આપણે દરેક વ્યક્તિ, દાખલા તરીકે કોઈ એક વ્યક્તિ છે એ માત્ર એકલો ને એકલો કોઈ પણ અથવા એક જ વ્યક્તિ છે એને લીધે સામાજિક ક્રિયા થતી નથી. સામાજિક ક્રિયા કરવા માટે શું મહત્વનું જરૂર છે કે એક કરતા વધારે વ્યક્તિઓ હોવા જરૂરી છે. અહીંયા કીધું છે કે માનવી છે એ બીજા માનવીઓના સંપર્કમાં રહીને ક્રિયા કરે છે, અન્ય વ્યક્તિઓ સાથે રહી અને ક્રિયા કરે છે. અને એ ક્રિયા કરવાનું જે બાબત છે એ આવી પારસ્પરિક ક્રિયા છે, એ ક્રિયાને સામાજિક આંતરક્રિયા કહેવાય છે. દાખલા તરીકે
કેવી બાબત? તો કે મારી પાસે રહેલી કંઈ પણ વસ્તુ અથવા મારી પાસે રહેલી કોઈ પણ વાત છે, તો કે મારી પાસે રહેલી કોઈ પણ માહિતી છે, એ હું જ્યાં સુધી એકલો ને એકલો છે ત્યારે ત્યાં સુધી હું કોઈને આપ કોઈની સાથે આપલે નથી કરી શકતો. તો આપલે કરવા માટેની બાબત કઈ છે? તો કે વ્યક્તિ અન્ય વ્યક્તિઓના સંપર્કમાં આવે અને એ વ્યક્તિઓ સાથે જે આદાન પ્રદાનની પ્રક્રિયા છે એમની સાથે વાતચીતની બાબતો, માહિતીની બાબતો અથવા અન્ય કોઈ પણ વસ્તુની જ્યારે આપલે થતી હોય છે ત્યારે સામાજિક સંબંધો છે, એ સામાજિક સંબંધોમાં પારસ્પરિક ક્રિયા અથવા આંતરક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. ત્યાં આગળ કીધું છે કે સામાજિક સંબંધો વાસ્તવમાં આવી સામાજિક આંતરક્રિયાનું પરિણામ છે. સામાજિક સંબંધો, દાખલા તરીકે આપણે જોઈએ છીએ, આપણે ઘણી વખત અનુભવ કર્યો કે ભાઈ વ્યક્તિ જ્યારે અન્ય વ્યક્તિઓના સંપર્કમાં આવે છે, આપણે રોજબરોજની જે પ્રક્રિયા છે લગભગ આપણે છે એ વસ્તુ એટલે આપણા પરિચિતના વ્યક્તિઓ સાથે છે એ સતત ને સતત પ્રક્રિયા હોય છે. પરંતુ ઘણી વખત કોઈ પણ કારણોસર આપણે અન્ય જગ્યાઓએ, અન્ય વિસ્તારોમાં અથવા અન્ય કોઈ પણ મેળાવડાઓમાં જ્યારે જતા હોય છે ત્યારે અન્ય વ્યક્તિઓ, અન્ય અજાણ્યા વ્યક્તિઓને પણ મળતા હોય છે અને એમાંથી ક્યાંક ને ક્યાંક નવા સંબંધો પણ નોંધાતા હોય છે. તો એટલા માટે અહીંયા કીધું છે કે સામાજિક સંબંધો વાસ્તવમાં આવી સામાજિક આંતરક્રિયાનું પરિણામ છે. સામાજિક આંતરક્રિયા, દાખલા તરીકે આપણે કોઈ અજાણી જગ્યાએ જઈએ અને ત્યાં માત્ર માત્ર આપણે એકલા હોય તો સામાજિક સંબંધો સ્થાપિત નથી થતા. સામાજિક સંબંધો ક્યારે સ્થાપિત થાય છે? આપણે એવી કોઈ પણ જગ્યાએ જઈએ કે ત્યાં એક કરતાં વધારે વ્યક્તિઓ એકઠા થયા હોય અને ત્યાં આપણે કોઈ પણ વ્યક્તિઓ સાથે આદાન પ્રદાનની પ્રક્રિયા કરીએ છીએ, તો આપણે એવી પ્રક્રિયા કરીએ છીએ અને એને લીધે જે નવા સામાજિક સંબંધો સ્થાપિત થાય છે અથવા જે સામાજિક સંબંધો સ્થાપિત થાય છે એવી પરિસ્થિતિને સામાજિક આંતરક્રિયાનું અથવા સામાજિક સંબંધોનું પરિણામ તરીકે ઓળખવામાં આવે છે. આથી આંતરક્રિયાનું સ્વરૂપ કેવું છે? તેમાં ઉદ્ભવતી સહકાર, સંઘર્ષ, સ્પર્ધા, સમાધાન જેવી સામાજિક મૂળભૂત સામાજિક પ્રક્રિયાઓ કેવી છે? આવી પ્રક્રિયાઓ કઈ રીતે પરિસ્થિતિમાં અને ક્યાં કારણોસર ઉદ્ભવે છે તથા તેનું શું પરિણામ આવે છે તેનો સમાજશાસ્ત્ર અભ્યાસ કરે છે. એ શું કીધું કે તેમાં ઉદ્ભવતી, મતલબ કે સામાજિક સંબંધોમાં ઉદ્ભવતી પ્રક્રિયાઓ કેવી પ્રક્રિયાઓ? તો કે સહકાર, સંઘર્ષ, સ્પર્ધા, સમાધાન આવી જે જુદી 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 સામાજિક પ્રક્રિયાઓ ઊભી થાય છે એ સામાજિક પ્રક્રિયાઓ કઈ રીતના ઊભી થાય છે? એક સામાન્ય ઉદાહરણ લઈએ છીએ કે દાખલા તરીકે પરીક્ષા પદ્ધતિ. આપણી કેવી બાબત હોય છે? તો કે પરીક્ષા પદ્ધતિ છે, પદ્ધતિમાં દરેક વિદ્યાર્થીઓ શું વિચારતા હોય છે કે આપણે પરીક્ષામાં ઉત્તીર્ણ થવું અને કેવી રીતના ઉત્તીર્ણ થવું? તો કે સારા માર્ક્સ સાથે અને સારા ગુણ સાથે ઉત્તીર્ણ થવું. તો દરેક વ્યક્તિઓ છે એ શું વિચારતા હોય છે કે દરેક વ્યક્તિ પોતાની રીતના મહેનત કરે અને સારા માર્ક્સ સાથે ઉત્તીર્ણ થાય. એટલે એક એક શું કહીએ કે સ્પર્ધાની બાબત આવે, વ્યક્તિ વ્યક્તિ અથવા વિદ્યાર્થીઓ વચ્ચે સ્પર્ધાની બાબત આવે. તો આવી સ્પર્ધામાં ક્યારેક ક્યાંક સહકાર ઊભો થતો હોય છે, ક્યાંક સંઘર્ષ ઊભો થતો હોય છે, તો ક્યાંક સમાધાન જેવી પરિસ્થિતિ પણ ઊભી થતી હોય છે. તો સમાજમાં આવી જે પરિસ્થિતિ ઊભી થાય છે એ પરિસ્થિતિ કઈ રીતના ઊભી થાય છે એ બાબતો જાણવા માટેની જે સંપૂર્ણ પ્રક્રિયા છે એ પ્રક્રિયા સમાજશાસ્ત્રના વિષયવસ્તુમાં અથવા સમાજશાસ્ત્રના અભ્યાસ ક્ષેત્રમાં એનો સમાવેશ થતો હોય છે. તો આ બધી બાબતોની સામાજિક ક્રિયા અને આંતરક્રિયા, જો કે સમાજમાં બનતી જે પ્રવૃત્તિ સમાજના લોકો વચ્ચે